નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ વિપુલ રાઠોડમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 તારીખ 22/3/2021 રોજ જે સંસ્કૃત વિષયનું પેપર લેવામાં આવેલું છે તે આજે આપણે આ વિડીયોની અંદર સોલ્વ કરવાના છે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં પહેલાં બેલ આઇકનને પ્રેસ કરી દો જેથી કરીને આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. તો ચલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, આમાં જે પ્રથમ પ્રશ્ન છે, નીચે આપેલા વાક્યનું સુંદર અક્ષરે લેખન કરો. તો આમાં 5 વાક્ય આપેલા છે તે તમારે સુંદર અક્ષર એટલે સારા અક્ષરે લખવાનું, સેમ ટુ સેમ લખવાનું છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ચિત્રો જોઈને સંસ્કૃત શબ્દો લખો. તો અહીંયા સંસ્કૃત શબ્દ આપેલા છે, ઘડિયાળનું ઘટી, દીવાનું દીપ દીપ, મોબાઈલનું અનિકેત, એનું અસ્થિર પણ લખી શકો, ચમચીનું છે ચમસહ, છત્રીનું છે છત્રમ. ત્યારબાદ પ્રશ્ન 3, નીચેના વિકલ્પમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે શશકહ, ખાલી જગ્યા કરોતી, તો એમાં બી આવશે જવાબ, પલાયનમ. ત્યારબાદ બીજું, સૈનિકહ સર્પ મારી હતી, ખાલી જગ્યા નૈતી છ, તો એમાં ડી જવાબ આવશે, હારમ. ત્રીજું છે સર્પ કોટરે, તો તેમાં જવાબ આવશે એ, વસ્તી, કોટરે વસ્તી. ચોથું છે બાલકહ ખાલી જગ્યા પઠતી, તો તેમાં સી જવાબ આવશે, પુસ્તકમ. ત્યારબાદ 5મું છે મીરા ખાલી જગ્યા ગાયતી, તો તેમાં જવાબ આવશે ગીતમ. ત્યારબાદ 3જાનો બ, નીચેના પ્રશ્નોના એક શબ્દમાં કે વાક્યમાં જવાબ આપો. તો અહીંયા પેલું છે અધ્ય ગુરુવાચર હ, હ્યા કહવાચર હ, કહવાસર હ, તો એનો મતલબ એમ છે કે આજે ગુરુવાર છે, તો ગઈકાલે કયો વાર હતો, તો તેમાં જવાબ આવશે બુધવાસર હ. ત્યારબાદ બીજું છે સ્વહ મંગલવાસર હ, અધ્ય કહવાસર હ, તો એનો મતલબ એમ થાય કે આવતીકાલે મંગળવાર છે, તો આજે કયો વાર હશે, તો તેમાં જવાબ આવશે સોમવાર. ત્યારબાદ ત્રીજું છે હ્ય સોમવાસ સરહ આસિત આસિત સ્વ કહ વાસર, તો તેમાં એનો મતલબ એમ થાય છે કે ગઈકાલે સોમવાર હતો, તો આવતીકાલે કયો વાર હશે, તો ગઈકાલે સોમવાર હતો તો આજે મંગળવાર અને આવતીકાલે બુધવાર, તો બુધવાસર. ત્યારબાદ ચોથું છે અધ્ય રવિવાસર સ્વ કહ વાસર, તો આમાં મતલબ છે કે આજે રવિવાર છે તો કાલે કયો વાર છે, તો તેમાં સોમવાસર આવશે. અધ્ય શુક્રવાસર સ્વ કહ વાસર, તો એનો મતલબ એમ છે કે આજે શુક્રવાર છે તો આવતીકાલે કયો વાર હશે, તો તેમાં શનિવાસર આવશે. ત્યારબાદ 6થો પ્રશ્ન, નીચેના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો આમાં એક પેરેગ્રાફ આપેલો છે અને નીચે 5 પ્રશ્નો છે, તો તેમાં પહેલો પ્રશ્ન છે કાકહ કુત્ર વસતી, તો તેમાં જવાબ આવશે વટ વૃક્ષ. બીજો પ્રશ્ન છે કાકસ્ય પત્ની કેન સહ તત્રેવ વસતી, તો એમાં જવાબ આવશે શાવકે. ત્રીજો છે વૃક્ષસ્ય અધ્ય કોટરે કહ વસતી, તો તેમાં જવાબ આવશે એકહ સર્પ. ચોથું છે કાકહ નીડે કિમ પચ્યતી, તો તેમાં જવાબ આવશે સર્પ. 5મું છે અહો એષહ દુષ્ટ સર્પહ સાવકે આદતી ઇતિ કહ વદતી, તો તેમાં જવાબ આવશે કાકહ. 5મો પ્રશ્ન છે યોગ્ય જોડકા જોડો. તો આમાં કેટલા વાગ્યાને અંકમાં કેટલા વાગ્યા છે અને શબ્દમાં શું કહેવાય તે આડાવડું છે, તો તેને જોડકા જોડવાના છે. તો ત્રિવાદનમ એટલે 3 વાગ્યા, તો તેમાં 5મું છે તે જવાબ આવશે. દ્વિવાદનમ એટલે 2 વાગ્યા, તો તેમાં ત્રીજું છે તે જવાબ આવશે. નવવાદનમ એટલે 9 વાગ્યા, તો તેમાં બીજું છે તે જવાબ આવશે. ચોથું છે દ્વાદશ વાદનમ, તો તેમાં એટલે 12 વાગ્યા એટલે પહેલું તેની સામે આવશે. અને એકાદશ વાદનમ એટલે 11 વાગ્યા, તો તેમાં ચોથું આવશે. પ્રશ્ન 6, નીચે આપેલ સંખ્યા દર્શાવતા ચિત્રો ગણતરી કરી આપેલ કોષ્ટકમાં તેની સંખ્યા સંસ્કૃતમાં લખો. તો અહીંયા કેટલા કોષ્ટક છે પેલા તે સામેના કોષ્ટકમાં લખેલું જ છે.
તો પહેલાં છે સાત, તો સાત લખેલા છે. ત્યારબાદ પાંચ, એક, ત્રણ, છ, ચાર, અગિયાર, આઠ, બાર અને બે. ત્યારબાદ પ્રશ્ન સાત, નીચે આપેલા શબ્દોનું સુંદર અક્ષરે લેખન કરો. એટલે આ સેમ ટુ સેમ જે આપેલું છે તે તમારે સારા અક્ષરે લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન આઠ, આપેલા વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો. તો એ પહેલું છે હું ગીત ગાઉં છું, તો અહમ ગીતમ ગાયતી. બીજું છે હું ફળ આપું છું, અહમ ફલાની દચ્છતી. ત્રીજું મારું નામ નયન છે, મમ નામ નયન. એક જંગલ છે, એકમ વનમ અસ્તિ. પાંચમું પાંદડું પડે છે, પર્ણ પતતી. ત્યારબાદ પ્રશ્ન નવ, ઉદાહરણ પ્રમાણે શબ્દો બનાવો. તો આ ઉદાહરણ એક આપેલું છે વૃક્ષ, તેની સામે વૃક્ષે. તો એ રીતના આ પાંચ શબ્દ છે તેને કરવાના છે. તો પેલું છે નિડહ, તો નિડે આવશે. નદી તીરમ, તો નદી તીરે. તડાગહ, તો તડે. વિદ્યાલયહ, તો વિદ્યાલયે. વનમ, વને. ત્યારબાદ બે શ્લોક આપેલા છે તે પૂરા કરવાના છે. તો અહીં તે લખેલા છે બંને શ્લોક. એક કદ કદલી સદસ્યી સુંડા સ્તંભ સમાન પાદ શુર્પાકારો કર્ણો ધવલો દીર્ઘો દંતો. ત્યારબાદ બીજો શ્લોક છે પર્વત સદસ્ય ગત્રે સર્ષપ સન્નિભ નેત્રે કથમતિબલવાન એષ અકુશ માત્રાદ ભિત્ત. તો મિત્રો આ હતું ધોરણ 6નું સંસ્કૃત વિષયનું પેપર. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો.